ગાંધીનગરના કલોલમાં ફેક્ટરી પર લાગેલી આગ સંપૂર્ણ કાબૂમાં આવી ચૂકી છે। ગાંધીનગરના કલોલમાં આ આગ લાગી હતી, જેના ઉપર કાબૂ મેળવી લેવામાં આવેલો છે। રાત્રે 10 વાગે આ આગ લાગી હતી અને સવારે 6 વાગ્યા સુધીમાં આ આગ ઉપર મહદ અંશે કાબૂ લઈ લેવામાં આવ્યો। ફાયર વિભાગ દ્વારા કુલિંગની કામગીરી કરવામાં આવી રહી છે। આસપાસ પ્રસરેલી આગ ઉપર પણ મેળવાઈ ચૂક્યો છે કાબૂ। ગાંધીનગરના કલોલમાં આગ લાગી હતી, ફેક્ટરીમાં આગ લાગતા જ દોડધામ મચી ચૂકી હતી। છત્રાલ અને લંધારસણ વચ્ચેની કંપનીમાં આ આગ લાગી હતી। રાત્રે 10 વાગ્યાની આસપાસ આ આગ લાગી હતી। તમામ કર્મચારીઓનું રેસ્ક્યુ પણ કરી લેવામાં આવ્યું। ગાંધીનગર ડિવિઝન, ગાંધીનગર સિટી ફાયર ટીમ, ઓએનજીસીની ટીમ એક્સ્ટ્રા, મહેસાણા ફાયર ટીમ તેમજ કલોલ નગરપાલિકાની ફાયર ટીમે આગને કાબૂમાં લઈ લીધી છે। સવારે 6 વાગ્યા સુધીમાં મહદ અંશે આ આગ ઉપર કાબૂ કરી લેવામાં આવ્યો છે। આસપાસમાં પણ આગ પ્રસરી ચૂકી હતી, તેના ઉપર પણ કાબૂ મેળવાઈ ચૂક્યો છે। ફેક્ટરી માલિકના કહેવા અનુસાર મોટી સંખ્યામાં આર્થિક નુકસાન ગયેલું છે। ગાંધીનગરના કલોલમાં કેમિકલની ફેક્ટરીમાં આ આગ લાગી હતી।